કાપોદ્રામાં પાર્કિંગની બબાલમાં માથાભારે શખ્સ દિલીપ બારે અને તીક્ષ્ણ હથિયારના ઘા અને લાકડાના ફટકા ઝીકી હત્યા કરાઈ। સુરતમાં સતત હત્યાઓની ઘટનાઓ સામે આવી રહી છે। ગત રોજ વધુ એક હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। માથાભારે પ્રકૃતિ ધરાવતો દિલીપ બુધવારે રાતે 10:30ના અરસામાં કાપોદ્રા ઇસ્નેમુદ્રા સોસાયટી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગ પાસે મિત્રો સાથે બેઠો હતો। ત્યાં આશરે 5-1 જેટલા અજાણ્યા શખ્સોએ તેની પર લાકડાના ફટકાને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા દિલીપ સ્થળ પર જ ફસાઈ પડ્યો હતો। પાલિકાના શૌચાલયની સામે પાર્કિંગને લઈ વિવાદ થયો હતો। દિલીપે મધ્યસ્થી બની સમાધાન કરાવ્યું હતું। ત્યારબાદ 1.5 કલાક પછી રઘુ બળવાડ અને એની અણીમંડળીને અચાનક હુમલો કર્યો હતો। મૂળ તળાજા ભાવનગરના રહેવાસી દિલીપ ઉર્ફે દીપક 4 ભાઈઓ 1 બહેન અને માતા પિતા સાથે રહે છે। આ હુમલા દરમિયાન મયુર અને અનિલ ભાગી જવામાં સફળ રહ્યા હતા। દિલીપ પકડાઈ જતા એની ઉપર તલવાર ચપ્પો અને ફટકો વડે હુમલો કર્યો હતો। માથા મોઢા અને છાતીના ભાગે ઘા માર્યા હતા। દિલીપની હત્યા કરાયા બાદ એની દાગીનામાં 6 વીંટી 200 ગ્રામ 1 ચેઇન અને બીજી 4 ચેઇન ગુમ છે, જેનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી કરાયો એ પણ એક સવાલ છે। હુમલાનો માસ્ટર માઇન્ડ રઘુ ભરવાડ બુલેટ પર પાછળ અજાણ્યાને બેસાડીને આવ્યો હતો।